મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે ઇન્દ્રનીલ યુનિવર્સિટીનું મૌન છે. મીડિયાને યુનિવર્સિટીમાં પ્રવેશ નહીં આપવાનો પણ હુકમ કરી દેવાયો છે. યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીએ આપઘાત કર્યો હતો. પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો થઈ આપઘાત કર્યો. દાહોદ જિલ્લાની વતની હતી આ વિદ્યાર્થીની. રૂમમાં લોક કરેલો મોબાઈલ ફોન કબજે લેવાયો છે. હાલાકી યુનિવર્સિટીએ મૌન સેવી દીધું છે. મીડિયાને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત. પંખા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો કરીને આપઘાત કર્યો હતો. હું સિક્યુરિટી હું કઈ સૂચના શું મળી છે મીડિયાને? અમે કહીએ તો મીડિયાની અંદર આવવાનું, નહીતર મીડિયાને પ્રવેશ જ ના પાડી છે, પરમિશન ના આપીએ ત્યાં સુધી. એટલે મીડિયાને પણ ફોલો તો કરા, વાત તો કરો, વાત તો કરો, મારી સાથે વાત ના કરો. પર્ટિક્યુલર એવું કીધું છે કે મીડિયા નહીં આવવા દેવાના. અમિત વ્યાસન તમે વાત કરી, એમને જે કહ્યું એ ફોલો કરો. એટલે એમને કીધું મીડિયા નહીં આવવા દે, એવી વાત છે? એમને એમ કહ્યું કે અમે પરમિશન આપીએ ત્યારે મીડિયા ના આવવા દેવા, બાકી નહીં આવવા દેવા. અમે કહીએ રૂચા બેન કડીની ઇન્દ્રશીલ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીએ જે છે તે અગમ્ય કારણોસર ગળે જે છે તે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાસ કરીને વાત કરી તો આ કડીની ઇન્દ્રશીલ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીની જે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી, જે દાહોદ જિલ્લાની વતની જે વિદ્યાર્થીની પોતાના હોસ્ટેલના રૂમની અંદર જ ગઈકાલે જે છે તે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વાત કરીએ તો શા કારણથી આત્મહત્યા કરી છે તે હજુ સુધી જાણવા તો નથી મળ્યું. તેનું કારણ તો અચૂક બન છે, જ્યાં કારણ નથી જાણવા મળ્યું. પરંતુ બીજી તરફ સ્થળ ઉપર આવતા યુનિવર્સિટી ઉપર પણ ક્યાંક શંકાના સવાલો ઉભા થવા જાય છે. યુનિવર્સિટીમાં જે છે મીડિયાને હાલમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. જે સ્થળ ઉપર જે છે ઘટના બની હતી, જે આત્મહત્યાનો જ્યાં બનાવ બન્યો છે ત્યાં સ્થળ સુધી પણ જવા દેવા માટે જે છે મીડિયાને પરમિશન નથી. હાલમાં મીડિયાને જે છે ગેટની અંદર પણ નથી જવા દેવામાં આવ્યું. આપણે દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રકારે મીડિયાને કવરેજ કરવા પણ અંદર જવા દેવા નથી આવ્યું. ત્યારે હાલમાં તો નંદાસણ પોલીસે સમગ્ર મામલે જે છે તે તપાસ કરી છે. પરંતુ એક ચોક્કસ એક સવાલ ઉભો થવા જાય કે શા કારણથી યુનિવર્સિટી દ્વારા મીડિયાને જે છે તે સ્થળથી દૂર રાખવામાં આવી રહ્યું છે. શું યુનિવર્સિટી કંઈક છુપાવવા માંગે છે? તે પ્રકારની પણ એક શંકા ઊભી થવા જાય છે. જે પ્રકારે યુવતીની જે છે તે આત્મહત્યા કરી છે, પોતાના હોસ્ટેલના રૂમની અંદર જ જે છે તે આ વિદ્યાર્થીની દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે. તેનું કારણ પણ હજુ સુધી સામે નથી આવ્યું. શા કારણથી આ 17 વર્ષીય વિદ્યાર્થીની પોતાનું જીવન ટૂંકાવ્યું છે? ત્યારે ચોક્કસ યુનિવર્સિટી પણ ક્યાંક શંકાના દાયરામાં ચોક્કસથી આવી રહી છે. કેમ કે જે પ્રકારે યુનિવર્સિટીના કેમ્પસની અંદર જ હોસ્ટેલની અંદર જ વિદ્યાર્થીને જીવન ટૂંકાય છે. પરંતુ મીડિયાને કવરેજ કરવા પણ જવા નથી દેવામાં આવી રહ્યું. ત્યાં જવાની પણ જે છે પ્રતિબંધ છે. ત્યારે હાલમાં તો પોલીસ નંદાસણ પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને જે છે પરિવારજનો જે છે તે પોતાના એક પરિવારજનોની અંદર એક શોકનું મોજું ફરી વળ્યું છે. તે જસ્ત હવે ઝી મીડિયા મહેસાણા.